दक्षिण आसाम में बजरंग दल तेमज विश्व हिंदू परिषद कार्यकर्ताओं पर जेहादीओ द्वारा हुमलो करवामां आवेल छे अने आ हुमलामां 7 जेटला कार्यकर्ताओं ने मारी नाखवामां आवेल छे। आ घटना ने पगले विश्व हिंदू परिषद कार्यकर्ताओं तेमज बजरंग दल कार्यकर्ताओं में उग्र रोष फाटी निकळ्यो छे, जेना संदर्भे राष्ट्रपति ने उद्देशीने बोटाद कलेक्टर ने विश्व हिंदू परिषद तेमज बजरंग दल कार्यकर्ताओं द्वारा आवेदनपत्र आपवामां आवेल हतुं, जेमां बोटाद विश्व हिंदू परिषद तेमज बजरंग दल कार्यकर्ताओं द्वारा मांग करवामां आवेल छे के आ घटना माटे जे कोई पण जेहादी गुनेगारो होय तेओने पकड़ी तात्कालिक तेओना ऊपर कायदेसरनी कार्यवाही करवामां आवे तेवी मांग साथे बोटाद कलेक्टर ने आवेदनपत्र पाठवामां आव्युं हतुं। મહેશભાઈ કણદરિયા, બજરંગ દળ ભાવનગર વિભાગ સંયોજક ની જવાબ। આજે બજરંગ દળ દ્વારા બોટાદ જિલ્લાની અંદર એક સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો કે જે તાજેતરમાં દક્ષિણ આસામમાં કરીમગર ગામના બજરંગ દળના કાર્યકર શંભુ કેરી અને જંબુ રાજોરી ડાંગ ગામના જેહાદી હુમલાખોરે દીપક અને 7 લોકો હુમલા કર્યા પ્રેરિત સહિત હિન્દુઓની નિર્દયતાથી હત્યા કરવા જેહાદી પ્રસન્ન હિન્દુ સમાજ માટે દેશવ્યાપી પડકાર બની ગયો છે। તેથી હત્યા કરનાર નરાધમોને તાત્કાલિક પકડી અને કાયદાનું ભાન કરાવે એવી એક અમારા બજરંગ દળની માંગ છે। વારંવાર જે આવી ઘટનાઓ બને છે એટલે અમે સરકારશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે આવા જે જેહાદી હોય એને તાત્કાલિક કોઈ કાયદો બનાવે અને એને ઉપર કડકમાં કડક સજા થાય એવું એક અમે સરકારશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ। બીજું કે અમારી કમજોરી ન સમજે, અમારી કોઈ કમજોરી ન સમજે, અમે એક ખાને કાનૂનને સમજવા વાળા છીએ એટલે અમારી એના ઓલામાં કમજોરી ન સમજે એવી અમે સરકારશ્રીને પણ ઓલું કરીએ છીએ। જય શ્રી રામ, જય શ્રી રામ। મારું નામ ભગીરથસિંહ વાઘેલા, મારી જવાબદારી બોટાદ જિલ્લા બજરંગ દળ સંયોજકની છે। તાજેતરમાં જે દક્ષિણ આસામની અંદર બજરંગ દળના 7 કાર્યકર્તાઓ ઉપર જે જેહાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને જેની હત્યા કરવામાં આવી તેને લઈને આજે અમે કલેક્ટરશ્રી દ્વારા રાષ્ટ્રપતિને પહોંચે તે માટે અમે એક આવેદનપત્ર આપ્યું છે કે એ લોકોને પકડી કડકમાં કડક સજા થાય અને જેના પર હુમલો થયો છે, જેની હત્યા થઈ છે, એને તાત્કાલિક ન્યાય મળે। સતુભાઈ દાદલ, વિશ્વ હિન્દુ પરિષદ બોટાદ જિલ્લા અધ્યક્ષની જવાબદારી। આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ બજરંગ દળ દ્વારા દક્ષિણ આસામમાં કરીમગંજ ગામમાં બજરંગ દળના કાર્યકર્તાઓને નિર્દય હત્યા કરવામાં આવી હતી અને ડાંગરી ગામમાં જેહાદી હુમલો કરી દીપક અને 7 લોકોને નિર્દય હત્યા કરી હતી, તો આવા જે અસામાજિક તત્વો છે, જેહાદી તત્વો, એને તાત્કાલિક ફાંસીની સજા આપવી પડે અને બીજા એકય રાજ્યોમાં આવા બજરંગ દળ હોય, વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ સમાજના કોઈ પણ આગેવાન માથે આવા હુમલા ન થવા જોઈએ એવી અમારી રાષ્ટ્રપતિને માંગ છે અને દરેક રાજ્યોમાં ગૃહમંત્રીને તે પણ આના માટે કાયદો ઘડવો પડે અને તાત્કાલિક આવા જે અસામાજિક તત્વો અને જેહાદી તત્વો છે તો એમને તાત્કાલિક જેલ પાછળ ધકેલી દેવા પડે એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની માંગ છે। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ।